મયંક, યાર આમાં ચાલવાનું છે આપણે? હા, આ શહેર નથી. ના ના ના, ગામડું છે ને, આમાં આવું જોઈએ. ના, હું નહીં ચાલું આમાં, મારે નથી. પ્લીઝ યાર, આપણે જસ્ટ ફોર્માલિટી માટે આવ્યા છીએ, તો અત્યારે પ્લીઝ એક તો તે મને ટ્રેડિશનલ કપડા પહેરાવ્યા છે, એમાં તું મને આમાં ચલાવીશ યાર, સમજ તો ખરી. પ્લીઝ યાર, મારા માટે. તમે ગામડા વાળા આવવા જ રહેવાના, ધંધાતા અને બોબરા, અને આ તારી ભાભી. અને કઈ કામ ધંધો જ નથી, ફટાફટ બોલ. ભાઈ, પપ્પાએ આત્મહત્યા કરી. મારે શું કરવાનું? તું ક્યારે આવોશ ભાઈ? હું તને કઈ કહી રહી છું કે હું મૂવી માં જાઉં છું, મને આવવામાં લેટ થશે. કેમ આમ રિએક્ટ કરે છે તું? શું થયું? નેહા, મારા ફાધર એક્સપાયર થઈ ગયા. વોટ? તો શું કરશું? જવું પડશે. ના, મીટિંગ્સ ને કિટીસ છે આ વીકમાં. તો યાર, મારે પણ ઘણી બધી ઇમ્પોર્ટન્ટ ડીલ્સ છે. જો, મેં તને પહેલા જ કીધું હતું કે આ બધામાં મને ઇન્વોલ્વ ના કરીશ, પ્લીઝ. અત્યારે મને બહુ લેટ થાય છે, હું જઉં છું. નેહા, પ્લીઝ યાર, મારા ફાધર હતા. પણ પહેલી ને છેલ્લી વાર, આજ પછી હું ત્યાં નહીં આવું. ઓકે ઓકે, થેન્ક્સ, થેન્ક યુ સો મચ. તું દર વખતે તારા આવા ઇમોશનલ વેળા કરીને મને મનાવી જ લે છે. અત્યારે હું જાઉં છું. ઓકે, બાય.
આકાશ. તું ક્યારે આવશ? તારી રાહ જોઈએ છે. તમે તમારી રીતે બધી ફોર્માલિટી સપાટાઈ લો ને. તું જલ્દી આવી જા, તારી રાહ જોઈએ છે. મારા દી આટલું વહેલું ના નીકળાય. હેલો ભાઈ. હેલો ભાઈ. બાય. કેમ છે ભાઈ? બસ મજામાં. કેમ જોબ વોબ સારી હાલે ને? કઈ વાંધો તો નથી? સુપર ફાઇન. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર તારો. તારા માટે થઈ અને પપ્પાએ આત્મહત્યા કરી, અને તું એમ કે છો કે હું માત્ર અહીંયા ફોર્માલિટી પતાવવા આવ્યો છું. તારા માટે થઈ જમીન મકાન અને બાના ઘરેણા બધા ગીરવે રાખી અને પપ્પાએ તને રૂપિયા મોકલ્યા. એક તો લીલા દુષ્કાળના કારણે જમીનમાં એક રૂપિયાની પણ ઉપજ નથી થઈ, અને તું એમ કે છો કે હું જસ્ટ ફોર્માલિટી માટે આવ્યો છું. શું સમજે છે તું તારી જાતને? આ તારો લીલો દુષ્કાળ અને આ જે સુકો દુષ્કાળ છે ને, એમાં મને કોઈ રસ નથી. અને તું મને બ્લેમ ના કર. લોહી પસીના અને રાત દિવસ ની મહેનત બધું ભેગું કરી અને જયારે ઉપજ થાય અને છતાં પણ એક રૂપિયાની આવક ન થાય ને, એને લીલો દુષ્કાળ. અને આવા સમયમાં પણ પપ્પાએ વ્યાજે રૂપિયા લઈને તને રૂપિયા મોકલ્યા, અને તું એમ કે છે હું માત્ર ફોર્માલિટી માટે આવ્યો છું. ભાઈ મને બ્લેમ ના કર. પાણી આત્મહત્યાનું કારણ છે ને કઈ બીજું હશે. અને અમે બધા ટીવીમાં જોઈએ જ છીએ કે આ બધા ખેડૂતોને છે ને રોજના રોવાની જૂની આદત છે. જૂની આદત એટલે શું સમજે છે તારી જાતને? કે પપ્પાએ તારા માટે થઈને આટલો ખર્ચો કર્યો, દર મહિને તારા માટે થઈને ઓલા મારા માટે કઈ નથી કર્યું અને મારો વાક નથી, મારા કારણે પપ્પાએ આત્મહત્યા નથી કરી. આ બધા રૂપિયા વ્યાજે લઈ વ્યાજ માથે ચડાવી અને માથે આટલા લાખ રૂપિયાનું કરજ થઈ ગયું, છતાં પણ તને એમ લાગતું હોય કે પપ્પાની આત્મહત્યાનું કારણ હું નથી, તો જા ભાઈ જા, તું શહેરમાં જા અને શહેરનો થઈને જ રહે. તારા જેવાનું અહીંયા કંઈ કામ નથી. તારા જેવાને લીધે જ આ જગતના તાત ખેડૂતને આત્મહત્યા કરવી પડે. જા ભાઈ. પપ્પા આમાં શું આવવું છે? બિયારણ ના રૂપિયા થઈ જશે. આ બારે તો આવી ગયું, પણ હવે એમાં ખાતર ને દવા બસ એ તો થઈ જાય. અવાર વરત સારું લાગે છે. આ પીરું કા પડી ગયું બાપા? એ તો દીકરા બધાય લીલા દુષ્કાળના એંધાણ છે. એટલે એટલે બધુંય પૂરું, આપડી મહેનત બેનત બધી બધુંય પૂરું થઈ જાય આમાં. હવે તો હવે હવે ઈ તો થઈ જાય. એ ભાઈ પૈસા કરા દેવા આવો પછા. હા 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 ઈ મને યાદ જ છે. આ બાપા જલ્દી જલ્દી ટાઈમ થઈ ગયો જલ્દી. હા મને યાદ જ છે. હા 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 મારી પાસે અત્યારે કઈ નથી. ઓકે બાય.
સમજી ગયો મને માફ કરી દે ભાઈ તારી જેમ જ બધા ખેડૂત પુત્રો સમજી જાય તો આ જગત ના કોઈ ખેડૂતને આત્મહત્યા કરવાનો વારો ના આવે ભાઈ મોજ ચાલી છે મોજની આ મોજ કોઈની મોહતાજ નથી શાંતિ શું કેવું તારું બસ ભાઈ સાચું.